ઓફ વડોદરા. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અને મંદિરોની સુરક્ષાની માંગણી સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિંસક આંદોલનને કારણે ત્યાંની સંપૂર્ણ કાનૂન વ્યવસ્થા અને સરકાર ભાંગી પડી છે. આ હિંસક આંદોલન કરવાવાળા મોટાભાગે ભારત વિરોધી અને હિન્દુ વિરોધી છે, જેમાં જમાતે ઇસ્લામની પ્રમુખ ભૂમિકા છે. આ આંદોલનમાં જાણી જોઈને હિન્દુઓને નિશાને બનાવી હિન્દુઓ પર હુમલા, તેમના ઘરોને લૂંટવા અને સળગાવી દેવામાં આવ્યા છે. તદુપરાંત મંદિરો અને ભગવાનની મૂર્તિઓ તોડી હિન્દુઓની હત્યાનો નગ્ન તાંડવ ચાલી રહ્યો છે. તે ઘટનાઓને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરાના મહામંત્રી મનોજ અગ્રવાલ, રાષ્ટ્રીય બજરંગ દળના મંત્રી કેતનસિંહ પગીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અને મંદિરોની સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં બાંગ્લાદેશની અંદર 2-3 દિવસથી તો આપણે જોઈ રહ્યા છે કે જે આંતરિક બળવો ફાટ્યો છે, એ બળવાના કારણે સરકાર ધ્વસ્ત થઈ ગઈ છે, લોકશાહી ધ્વસ્ત થઈ ગઈ છે, કહેવાતી લોકશાહી ધ્વસ્ત થઈ છે. અને ત્યાં સરકારના અંદર તો હુમલા થઈ રહ્યા છે, પણ સ્થાનિક હુમલાઓ હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે, એમના જાનમાલને નુકસાન થઈ રહ્યું છે, મંદિરો પર હુમલા થઈ રહ્યા છે, મંદિરો સળગાવવામાં આવી રહ્યા છે, ઘરો સળગાવી રહ્યા છે હિન્દુઓના, અને જાહેરમાં હિન્દુઓની હત્યા કરી રહ્યા છે. તો આ હુમલાઓ બંધ થાય એવી માંગણીને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભારત સરકાર પાસે માંગણી કરી રહી છે કે જે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે તેને બંધ થાય એવો પ્રયત્ન કરે, ત્યાંની આર્મીને કેવડાવે કે હિન્દુઓની સુરક્ષા આપે. છતાં પણ જો ત્યાંના પ્રશાસન કે આર્મી દ્વારા હિન્દુઓની સુરક્ષા ના થાય તો ભારત સરકાર આર્મી એક્શન લેતા બિલકુલ ખચકાટ ના અનુભવે એવી અમારી માંગણી છે. આપણી ત્યાં જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે એમને ડિપોર્ટ કરવામાં આવે, અને જે હિન્દુઓ શરણાર્થી છે એમને એનું રેસિડેન્સ મળે એવી પણ અમારી સરકાર પાસે માંગણી છે.